वेलकम टू DIY सहेलिया। आज आप डायरी बनावता शीखीश। तो डायरी बनावा जेटला पण पेपर लेवाना होय एने आवी रीते बे भाग में फोल्ड करी देवाना छे। जे हूँ डायरी बनावा बतावी रही छूँ एमां मैं A4 साइजनो पेपर लीधो छे अने एने फोल्ड कर्युं छे। थोड़ी नानी साइजनी डायरी बनाई रही छूँ छोकराओना पर्पसथी, एटले तमने जोवानी खूब मजा आवशे। बधा पेपर मैं फोल्ड करी लीधा छे। હવે એક પુઠ્ઠું લીધું છે, થોડું કડક, આપણે સ્કૂલની નોટબુકનું પુઠ્ઠું પણ ચાલી શકે છે અથવા કોઈ પણ જાડું પુઠ્ઠું હોય તે તમે યુઝ કરી શકો છો। એની આગળ અને પાછળ મેં કાપડનો ઉપયોગ કર્યો છે। જે કાપડ તમને બતાવ્યું છે એ મને દરજીને ત્યાંથી મળી ગયું હતું। દરજીને ત્યાં ઘણા ટુકડા પડ્યા હોય છે જેને આપણે ઉપયોગ કરી શકીએ છીએ। તેને ફેવિકોલથી મેં એની સાઇઝનું કટિંગ કરી અને ચોંટાડી દીધું છે। અગત્યની વાત એ છે કે ડાયરી બનાવવા માટે પુઠ્ઠું મળી ગયું, પેપર મળી ગયું, પરંતુ એને સ્ટેપલર મારવું, ગમ લગાવવું કે શું કરવું એ જોવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે। ફેવિકોલ એક સારામાં સારો જોડ તરીકે કામ કરે છે, એટલે મેં ગ્લુગન કે એવું કંઈ ઉપયોગ નથી કર્યો, પણ મેં ફેવિકોલનો જ ઉપયોગ કર્યો છે કે સૌથી મજબૂત જોડ ફેવિકોલ જ આપણને આપે છે। તો મારા બે બાજુના કવર તૈયાર થઈ ગયા છે અને હવે જે પેપર આપણે લીધા હતા એના હોલ કેવી રીતે પાડવાના એ જોઈશું। કેવી રીતે તૈયારી કરીએ છીએ આપણે? લીધા છે જેને આપણે પુઠ્ઠું થોડુંક સારું લાગે એના માટે ત્યાં આપણે ચોંટાડીશું। વચ્ચે જે ફ્લેપ રહી ગયો છે જ્યાં આપણે કાપડ નથી ચોંટાડ્યું તેના માટે આપણે આ પેપર તૈયાર કરી રહ્યા છીએ। ફેવિકોલ લગાડીને સીધું પેપર મૂકી જ દેવાનું છે। ડાયરી એક એવી વસ્તુ છે કે જે નાના મોટા બધાને કામમાં આવી શકે છે અને ગિફ્ટ તરીકે પણ સારી વસ્તુ છે, જેને જે ઉપયોગ કરવો હોય કરી શકે છે। એટલે ડાયરી મારા હિસાબે બધાએ બનાવતા શીખવી જ જોઈએ। આના ઉપર ઘણું વેરિએશન તમે કરી શકો છો કે જેમ અહીંયા કાપડનો ઉપયોગ કર્યો છે, તો તમારી પાસે અગર કોઈ જૂનું પર્સ હોય અને એના બે ફ્લેપ સારા નીકળતા હોય તો તમે લેધરની ડાયરી પણ બનાવી શકો છો। એક જ વાર શીખવાનો પ્રોસિજર છે આ કે ડાયરી કેમ બનાવવી, કે જ્યારે પણ હોય ત્યારે તમે આને કોઈને પણ આપવા માટે, ભેટમાં આપવા માટે યુઝ કરી શકો છો। અને ખરેખર આ વસ્તુ જેને પણ આપીએ છીએ એને એક પર્સનલાઇઝ ફિલિંગ આવે છે કે એના માટે જ બનાવવામાં આવી છે। તો તમે ચોક્કસ આ પ્રયત્ન કરજો ડાયરી બનાવવાનો, અને વેકેશન છે તો છોકરાઓને પણ શીખવાડજો, બહુ સરળ છે અને એના ટાંકા પણ બહુ ઇઝી છે। હું આ ડાયરી સીવીને બનાવવાની છું। મારા બે બાજુના પુઠ્ઠા તૈયાર થઈ ગયા છે। બરાબર પ્રેસ કરીને આપણે ફેવિકોલ ફિટ રીતે ચોંટાડી દઈશું, થોડી વાર રવા દઈશું, તેથી સારું સરસ કડક થઈ જશે। આ ડાયરી એવી બનશે કે જે આખી ખુલશે, જેમાં વચ્ચે પેજ ના ખુલવું કે એવું કંઈ નહીં થાય। આપણે સ્કેલથી માર્કિંગ કરી રહ્યા છીએ અમુક અમુક ડિસ્ટન્સ સુધી, કે જે જ્યાં આપણે ટાંકા લેવા છે ત્યાં આપણે 3-3 ઇંચી પેનથી ડોટ મારી રહ્યા છે, જેથી આપણને અંદાજ આવી જાય કે આપણે ટાંકો અહીંયા જ લેવાનો છે। ટાંકો લેવા માટે મેં ઊનનો દોરો ઉપયોગ કર્યો છે, નહીં તો પતંગનો દોરો પણ ચાલી શકે છે। એકને મેં કાણા પોઈન્ટ કરી દીધા, હવે એમ બધા જ પેપરને હું એની સામે સામે માર્કિંગ કરી દઈશ, જેથી બધા એક સાથે જ સેમ જગ્યાએ મને માર્કિંગ મળે। બહુ જ સિમ્પલ પ્રોસિજર છે ડાયરી બનાવવાનો, તમે બધા જરૂરથી બનાવજો, વેકેશનનો ઉપયોગ કરજો,
બાળકો માટે પણ બનાવજો. હવે કામ આવે છે હોલ પાડવાનો. મેં આ ફ્લેપ લીધો છે, એના ઉપર હું મારું પેપર મૂકીશ, અને આ એક પંચ પાડવા માટે કે હોલ કરવા માટે છે. તમે એની જગ્યાએ સોય કે આવું પુશ બટન કંઈ પણ લઈ શકો છો. બહુ જ ઇઝીલી, કારણ કે પેપર છે એટલે ઇઝીલી હોલ પડી જ જશે. બાકીના બધા પેપરને આપણે હોલ પાડી દઈશું. હવે આ પહેલી ગાંઠ મારી ને મેં પાછળથી સોય નાખી છે. જો ફરીથી તમને બતાવી દઉં, આ દોરો છે ઊનનો જે સોયમાં પરવ્યો છે. એક હોલમાંથી હું નાખી રહી છું. મજબૂત ગાંઠ છે, ઊનનો દોરો સારો મજબૂત રહેતો હોય છે. એની ઉપર હું ઉપરનું કવર, એમાં ખૂબ રંગીન કલરના દોરા આવતા હોય છે એટલે તમે કોઈ પણ કલર લઈ શકો છો, ક્રિએટિવિટી તમારા ઉપર છે. ત્યાંથી જ પાછું અંદર નાખવાનું છે, તમે જોઈ શકો છો. હા, ત્યાંથી જ પાછો દોરો અંદર નાખીને જ્યાંથી આપણે ગાંઠ કાઢી હતી ત્યાં જ પાછો લાવવાનો છે. એ રીતે જ્યાં જ્યાં આપણે હોલ પાડ્યા છે ત્યાં દોરો લેતા જઈશું, અને આવી રીતે આપણી ડાયરી સિવાઈ જશે. બિલકુલ મજબૂત જોડ છે અને આ ખૂલતું નથી, પ્લસ વચ્ચે કશું નથી નાખ્યું એટલે આખા પેજ ખુલે છે. ખૂબ સુંદર રીતે ડાયરી બને છે. હું જરૂર કહીશ કે બધાને એક એક ડાયરી તમારા ફેમિલીમાં બનાવીને આપજો, એમને બહુ જ પર્સનલ ફિલિંગ આવશે. આ મેં બીજું કાપડ લીધું છે જેને મેં આવો ઉપયોગ કર્યો છે. આખી ડાયરી ખુલી રહી છે, હું તમને એ બતાવવા માગું છું. એક પણ પેજ નીકળતું નથી. મેં 2-3 ડાયરી બનાવી છે જે તમે જોઈ શકો છો. ટાંકા પણ બધા યુનિફોર્મલી લીધેલા છે. ખૂબ જ સરસ, આની એકદમ મજબૂત ડાયરી બને છે. ફોલ્ડ કરીને બતાવું છું કે આખી ફોલ્ડ બી થાય છે, આખી ખુલે બી છે. આ બીજી ડાયરી છે જેને મેં આવું કાપડ લીધું છે. આખી ખુલેલી છે અને એના રીતે સરસ રીતે કામ થયું છે. Thank you for watching, and the diary chokkas banavo.